હા, સંત કબીર સાહેબે એમ કીધું છે કે કબીર કુવા એક હૈ પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે બે પાણી સબમે એક. આ જગતના પ્રધાન ધર્મો જે રહ્યા ને એને પોતપોતાની એક વિશિષ્ટતા છે. એમાં ખ્રિસ્તી ધર્મની માનવતા, મુસ્લિમ ધર્મનો ભાઈચારો, હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા, બૌદ્ધ ધર્મની કરુણા, જૈન ધર્મની અહિંસા, જરથોસ્ત્રી ધર્મની ન્યાયપ્રિયતા અને સ્વામિનારાયણ ધર્મની સર્વધર્મ સમન્વયની ભાવના. આ જીવન જે છે ને અને જગત છે એને ગતિ વિજ્ઞાન આપે છે. દેશ વિદેશમાંથી આવ્યા છે જો જુદા જુદા વાહનોમાં, એને ગતિ વિજ્ઞાન આપે છે પણ દિશા ધર્મ આપે છે અને સાચો રસ્તો સંતો બતાવે છે અને એને સંવેદના કલાકારો આપે છે. અહીં સંતોય છે અને કલાકારો છે અને રાજકારણીઓ છે. બાપા આયરેના મારા સંબંધો એવા હતા કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાહેબનો સીધો ફોન મને આવે કે આ તારીખે તમે સુરેન્દ્રનગર જાઓ, રાજકોટ જાઓ, બોચાસણ જાઓ, વલ્લભ વિદ્યાનગર જાઓ, અમદાવાદ અને મુંબઈ. અને જ્યાં એટલી વાર બાપાના ફોન આવ્યા ને એટલી વાર હું જઈ આવ્યો. અને હા, જ્યારે 92 વર્ષે જ્યારે અમેરિકા ગયા ત્યારે સાળંગપુરમાં છેલ્લો કાર્યક્રમ મારો રાખ્યો અને ભીખુદાનભાઈએ કીધું એમ ખડખડાટ હસતા હો. બાપાને મેં એટલું જ કીધું, કીધું મારો મિત્ર મથુર એને જોવા મહેમાન આવ્યા અને મને પૂછ્યું કે મૂર્તિયામાં કંઈ લાયકાત છે. મેં કીધું ઉંમર લાયક છે. એમાં બાપા એટલા બધા ખુશ થયા. મેં કીધું પછી મથુરના લગ્ન થયા? હમણાં મને મળ્યો કે મારી પણ. મેં કહ્યું એટલે હોય નહીં તો કે હા હવાર પડ્યું નથી, લાવો 200 રૂપિયા. મેં કીધું પણ રોજ 200 રૂપિયાનું કરે છે શું? તો મને કહું આપું તો ખબર પડે. અને 31/5/96 હું નિવૃત્ત થયો. પણ એ પહેલાં એક સંકલ્પ કર્યો હતો કે દીકરીઓ માટે થાનમાં એક ગર્લ્સ સ્કૂલ બનાવી. અને ઇન્દુભાઈ દોઢીવાલા અમારે એક દાતાએ 5 લાખ રૂપિયા આપ્યા હતા. અમે તો ખાતમુહૂર્ત કરીને શરૂ કરી દીધું. પણ અમારે લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મને કીધું કે તમારે 1 લાખ રૂપિયા ભેગા કરવા અને બાકીની રકમની અમે વ્યવસ્થા કરીશું. મેં એ સ્વીકારતા તો સ્વીકારી લીધું પણ પછી ચિંતાનો પાર ન રહ્યો. 93ની વાત કરું છું, 1990-92-93. 1 લાખ ભેગા કરવા માણા 10 રૂપિયા ડોનેશન ન આપે, 2 સલાહ આપે કે આ કર્યા જેવું નથી. પણ હું આ ચિંતામાં હતો ને એમાં છાપું વાંચતો, એમાં મેં સમાચાર વાંચ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ આફ્રિકાથી પધારે છે મુંબઈ અને મુંબઈથી રાજકોટ આવે. હું સીધો મારી ઓફિસમાંથી સૌરાષ્ટ્ર મેલમાં બેસી ગયો અને બાપાની સામે જઈને ઊભો રહ્યો અને પ્રણામ કર્યા. કાયમ મને પૂછ્યો કે દર્શને આવ્યા છો કામે આવ્યા છો? એટલે મેં કીધું હું તો કામે આવ્યો છું. તો બેસી જાઓ સંતો હારે. એટલે મને ફરાળ કરાવ્યો. પછી બાપાએ બોલાવ્યો, શું કામ બોલો? મેં કીધું દીકરીઓ માટે એક સ્કૂલ બનાવી, ગર્લ્સ સ્કૂલ, અને મારે 1 લાખ રૂપિયાનો ફાળો ભેગો કરવાનો આવ્યો. એટલે બાપા કે તમે કામ સારું કરો છો. પછી તો વાતો થઈ. હું જ્યારે જઉં ત્યારે બહુ હળવી વાતો કરતો. મેં કીધું સુરતમાં અમારે કાર્યક્રમ હતો ને, મેં કીધું આ તાપી નદીમાં પૂર આવ્યું તે તબલાની જોડ તણાતી જતી, એમાં ભજન મંડળીના સભ્યો જોઈ ગયા કે આપણે જરૂર છે અને જોડે આમનામ જાય. જોખમ વગર આ જગતમાં ક્યાં કંઈ મળે છે? પૂરમાં ખાયબ કા બોલો, પણ જોડ પકડીને જ્યાં ખેંચીને તો અહીં રામદાસ મહારાજ નીકળ્યા કેડે બાંધેલા. સંતના હામૈયામાં જાય ને નંદલાલ નૈરે આવું ને ઘરે કામ છે તે આ તાપીમાં ઉપડ્યા. બોલો પછી તો જોવાની હવે હોસ્પિટલમાં દાખલ કર્યા. પણ ભાનમાં આવ્યા ત્યાં પહેલું એ બોલ્યા કે એકાદી કલાનો સંઘ હોય તો તરી જવાય. જીવનમાં એકાદી કલાનો સંઘ હોય ને તો તરી જવાય. મારો એક મિત્ર છે, એ સિતાર શીખે, સવારના પહોરમાં સ્નાન કરે, શ્વેત વસ્ત્રો ધારણ કરે, નટરાજ સામે બે અને સિતાર લઈને શીખ પર ગમે એ સમજણો એક જ તાર વગાડે
ટીન ટીન ટીન. એની પત્ની કે શું ટીન ટીન કરો, સિતાર વગાડતો એને જોયો કેટલા તાર આમ વગાડે. બોલો કે એ બધા ફાંફા મારે છે ને મને જડી ગયો છે. જીવતરના તાર જેને જડી જાય ને એને તો પછી તનકે તંબુ રે મેં સાસો કે તાર બોલે જય રાધે શ્યામ શ્યામ જય સિયા રામ. એટલે આવી વાતો મેં કરી. આઠમે દિવસે સાહેબ 51,000 ચેક આવ્યો. અને અમારી ગર્લ્સ સ્કૂલનો સેન્ટ્રલ હોલ રહ્યો ને એ આ સંતની કરુણા માથે બંધાણો. અને પછી 20 લાખના ખર્ચે આખી બિલ્ડિંગ તૈયાર થઈ ગયું. ચમનભાઈ કામાણી નૈરોબીના રાજકોટના નૈયાના કરોડપતિ એ પાછા મને મળ્યા. મને કંઈ કામકાજ હોય તો કહેજો. મેં કીધું 1 લાખ ભેગા કરવાના આવ્યા હતા બાપા, 51,000 આપ્યા છે. 51,000 એને ચેક આપ્યો. 8 દીમાં મેં તો જમા કરાવી દીધા, પણ અમારે ટ્રસ્ટીઓની મિટિંગ પાછી મળી કે આને 2 લાખ વરગાડ્યો તો વાંધો નહોતો. એટલે મને કે હવે સ્લેબ ભરવો છે ને 60,000-70,000ની વ્યવસ્થા કરો ને. પછી કાર્યક્રમ કોઈક આમંત્રણ આપે તો હું કહું કે ભાઈ 10,000 ડોનેશન આપો તો હોય. એમ કરતાં કરતાં બિલ્ડિંગ તૈયાર થઈ ગયું. પણ અમારા 1-2 પ્રસંગો વર્ણવી દઉં. અમરા બાપુ અમારા પાળિયાદ મંત સાહેબ એને ચાંદીથી જોખવામાં આવ્યા. બોલો, ચાંદીથી બાપાને જોખ્યા. અમરા બાપુ અરે પારિવારિક સંબંધો મારે, અને એમાં પ્રમુખ સ્વામી મહારાજ સાહેબની હાજરી. એ ફંક્શન સવારમાં હતું એટલે અમે આગલે દી સાંજે આવી ગયા હતા. સ્વામિનારાયણ અતિથિગૃહમાં જ મારો ઉતારો હતો એટલે બાપાએ સાંજે આવી ગયા એટલે એમણે બોલાવ્યો મને. તો મને એમ કે કંઈક કહેશે કામકાજ, પણ એમને જે હાર પહેરાવવામાં આવ્યો હતો ને એ એમણે મને પહેરાવ્યો. અમે આમ સામાન્ય વાતચીત કરતા મેં કીધું અમરા બાપુને ચાંદીથી જોખવામાં આવે છે ને 85 કિલો વજન. એ તો સારું ઓલા 88 કિલો ચાંદી લેવા. પણ બાપાને મેં કીધું આ સંતોના વજન છે ને સાબડા અવળા કરી નાખે એવા હોવા જોઈએ. તો મને કે એવું કેમ કહો છો? મેં કે એને ચાંદીથી જોખે, સોનાથી જોખે, હીરાથી જોખે, હીરક મહોત્સવ હોય અને એ રકમ સારા કામમાં વપરાય. પ્રમુખ સ્વામી મહારાજને ઇંગ્લેન્ડમાં 100 થી જોખવામાં આવ્યા અને કરમસદ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં એ રકમ વપરાણી. એ ફંક્શનમાં પાસે હું હાજર હતો. આજે જ અમે એક શો જોયો એમાં વલ્લભ વિદ્યાનગરની વિદ્યાર્થીઓની હોસ્ટેલને એ જોયું બધું. ત્યાં બાપાએ મારો કાર્યક્રમ રાખ્યો અને એ પોતે હાજર રહ્યા હતા. અને બીજે દી મને કે આ કરમસદમાં છે એમાં રહ્યો તમે હાજર, એટલે હું હાજર રહ્યો. પછી એમણે અમરા બાપુને કીધું કે આવું કહે છે એટલે મને જાહેરમાં ઊભો કર્યો. હવે આ બધા આખા સમાજને કહ્યું હોય. મેં કીધું હાસ્ય કલાકારને કપાસિયાથી જોખીને ગાયુંને નાખ્યાના દાખલા નથી બન્યા. નકર આમાં જાજુ ખર્ચે જ નથી. એટલે આવી હળવી વાતો હું કાયમ કરતો. એકવાર મેં એવું ખરેખર તો છે ને અત્યારે એવો સમય નથી, નકર બાપા ચરોતરની રામાયણ છે ને એ બહુ સાંભળ. આમ ભાષાની જ ખૂબી, એમાં બીજું નથી. પણ એમને ખાસ મને આગ્રહ રાખતા અને એની કેસેટે છે બાપા ખડખડાટ હસતા હોય એવી. છેલ્લે તો પછી હું ગયો ને સાળંગપુર ત્યારે કાચની કેબિનમાં રાખવા, જીપમાં છે કાચની કેબિન ગોઠવેલી કારણ કે ઇન્ફેક્શન ન લાગે. અને હું અહીંયા ગયો તો મને સંતોએ ઊભો રાખ્યો એક જગ્યાએ. અહીંથી બાપા નીકળે ને એટલે તમે દર્શન કરી લેજો. એટલે એ જીપ બરાબર નીકળીને હું અહીંયા ઊભો રહ્યો ને તો સંતોએ કીધું થાનથી શાહબુદ્દીનભાઈ આવ્યા. એટલે બાપાના ચહેરામાંથી સ્મિત ફરક્યું, તરત મારી કોર ફર્યા અને હાથ નીળવવા માટે એણે હાથ લંબાવ્યો. મેં હાથ લંબાવ્યો, કાચ આવ્યો અહીંયા બેના હાથ અટકી ગયો. પણ સંતો ખુશ થયા મને કે તમને જોઈને બાપા એ ભૂલી ગયા વચ્ચે કાચ આડો, એ તો હું ભૂલી ગયો. પણ એક પ્રસંગ કરીને પૂરું કરી દઉં કારણ કે સમય મર્યાદા છે. એકવાર મને એક આમંત્રણ મળ્યું કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. એ હું તો ખુશ થઈ ગયો. એ લોકોને મેં સ્વીકૃતિ પત્ર લખી નાખ્યો, એમનો વિચાર બદલી પહેલાં.
પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારોહ. તોય મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. ભૂપેન્દ્રજી સાહેબ પડખે બેઠા છે ને હાવ કાંઈ. મેં કીધું ધીરે ધીરે આમ આગળ વધે ને ગાંધીનગર સુધી પહોંચાય. તો હું તો તૈયાર થઈને ગયો. મને એમ કે 8-10 જણા તો હામાં આવશે, મોટું ઓડિયન્સ રાહ જોતું હશે ને પધારો પધારો કરીને આપણને લઈ જાય છે ને બેહારશે ને હારતોરા કરશે ને. કોઈ હતું જ નહીં આ બોલ. મેં એની ઓફિસ ગોતી, 2 જણા અહીંયા બેઠા હતા. મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે એ સમારંભ ક્યાં છે, અહીંયા બેઠો હતી મને ક્ષણો સમારંભ. મેં કીધું તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો એટલે બીજા એમ કીધું કે અમે જો લખ્યો હોય તો હોવો જોઈએ. પછી જઈને સેક્રેટરીને બોલાયો કે હાલો એક પ્રમુખ આવ્યા છે અને સમારંભ ગોતે છે. એટલે સેક્રેટરી ખુદ આવ્યા એ કે હા છે છે, ગોઠવો ટેબલ ગોઠવો ખુરશી ગોઠવો. કર્યું કમઠાણ ભેગું. અને એ પાગલખાનાના સમારંભમાં કોણ આવ્યા તે પાગલોને ગોઠવી દીધા સામે. એક અતિથિ વિશેષ આવ્યા જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશેષ હું પ્રમુખ અને પાગલખાનાનો સમારંભ થયો સરવ ભાઈઓ. સેક્રેટરીએ પરિચય આપ્યો સંસ્થાનો, પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એ સ્ટેજમાંથી આવ્યા અને એમણે પ્રવચન શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી લે. મને નવાઈ લાગી કે આની સંખ્યા વધારીને શું કરીએ. પણ મેં કીધું મારે શું કરવાનું છે એ કયો, તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે અને એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એટલે એમણે મુક્તિપત્ર મને આપ્યું અને મેં હસતું મોટું રાખીને પાગલને આપ્યું. હમણાં સંતશ્રીઓએ અમને કર્યો ને હારતોરણ મોમેન્ટ આપ્યો ને, મેં વળી એને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો બોલો, પણ મને એવી મૂર્ખાઈ હોજી કે મેં એ પાગલને પૂછ્યું. મેં કીધું બીજું બધું ઠીક, તમને આ પાગલ પણ છે ને હતું? તો એ કે હું મારી જાતને શહાબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું એટલે શહાબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઓ. એમણે દાખલ થવાની સલાહ આપી. અને આ તમે ખડખડાટ હસો છો ને ત્યારે એક વાત ધ્યાનમાં નહીં લીધી હોય, માણસ ખડખડાટ હશે ને એટલે વિચાર બંધ થઈ જાય. હસવું અને વિચારવું બે કોઈ દી અરે ન બને. અને વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય? અને મન ન હોય તો અહમે ન હોય. આ અહમવિહીન દશા છે હાસ્યની ફલશ્રુતિ. એટલે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય જે છે ને એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. અને અહમ નકર નડે હો માણાને હસવા, ખડખડાટ માણા હસી ન હકે, ખડખડાટ હસી હકે ને એના હૃદયમાં બુરાઈ ન હોય. એક કરોડપતિઓએ મારો કાર્યક્રમ રાખ્યો હતો મુંબઈ સોફિયા બાબા હોલમાં, તે વચ્ચે મેં એક પૂછ્યું, કીધું દાંત કાઢી કાઢીને આંખમાં આંસુ આવી ગયો એવા દાંત તમે ક્યારે કાઢ્યા? બધા શાંત થઈ ગયા. ગુણવંત શાહ મને કે આવો અઘરો સવાલ ન પૂછાય, હું તો એટલો જ પૂછું છું છેલ્લો સૂર્યાસ્ત ક્યારે જોયો? છેલ્લો સૂર્યાસ્ત મને નથી જોયો. બે એક છેલ્લી વાત જ છે. 2 જણા ખીલીઓ ચોડતા ભીંત માથે, એક જણો વળી ફોટો પકડ્યો અને બીજો આમ ખીલીને હાથમાં હથોડીને વિચારે ચડી ગયો. એ ઓલાને કહે જો આ કંપનીવાળા કેવા મૂર્ખ છે, ઊંધી ખીલી કાઢી, આ ખીલીને આની કોરણી છે ને વાહે ટોપકું છે. ઓલો વળી કે કંપનીવાળા મૂર્ખ છે કે તારામાં અકલ નથી, આ ભીંતની ખીલી છે આ ભીંતની છે. આમ ના માયલા ગયા, અહીં ફોટો ચોડવા ના તો અહીં ચોડ્યો.
કેટલું હાસ્યાસ્પદ લાગે છે, પણ આપણા જીવનમાં આમ જ બને. આખી જિંદગી માણા ભીતું બદલ્યા કરે, ખાલી ખીલો આમ બદલી નથી શકતો, એની ખીલી આમ બદલી નથી શકતો. એનું કારણ શું છે? અહમની ખીલી છે. જો આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, અંગ્રેજીમાં આ વાક્ય છે, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈ વાક્યમાં વચ્ચે હોય ને તો એ નાનો ન હોય, એનામાંથી મીંડું ન હોય, કારણ કે હું છું. એક જ છે કે આઈને જો આડો પાડી દેવામાં આવે તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો હોય એટલો બ્રિજ મોટો બને. અને બાપાએ આ શીખ્યું આખી જિંદગી. આ આખું દ્રશ્ય આના માટે કોઈ શબ્દ જ નથી, ભૂત અભૂતપૂર્વ છે એમ. અને આ જોવાની તક આજ ન મળી હોત ને તો જિંદગીમાં એક વહો રહી જશે. મેં જે ઓલા જોયા છે ને બધા, એ એમ થાય કે ઓહો આ કેટલું અદ્ભુત કામ કર્યું. 1000 સંતો ને 80000 તો સ્વયં સેવકો. આ મહિનો પૂરો થાય છે ને એમને થાય છે કે હવે શું કરું, આવી લાગણી થાય છે. કારણ કે 1 મહિના સુધી આ પવિત્ર વાતાવરણમાં જે રહ્યા હોય અને આ સંસ્કારોનું સિંચન કર્યું હોય, એ એમ લાગે કે આ હજી છે.